પ્રિયાંશુ દરરોજ 1 કલાકના 3/4 ભાગ જેટલો સમય પિયાનોની પ્રેક્ટિસ કરે છે. આજે તેણે કલાકના 1/4 ભાગ જેટલી પ્રેક્ટિસ કરી છે. કલાકના કેટલા ભાગ જેટલો સમય તેને વધુ પ્રેક્ટિસ કરવાની જરૂર છે? ચાલો તો 3/4 વિશે વિચારીએ. કલાકના 3/4 ભાગ જેટલા સમયની તેને જરૂર છે પ્રેક્ટિસ કરવા માટે. ધારો કે આ આખો ભાગ 1 કલાક દર્શાવે છે. આ આખો ભાગ. હવે તેના 4 ભાગ કરીએ. આ થયા 2 સરખા ભાગ અને હવે તેના 4 સરખા ભાગ મળ્યા. તેને કલાકના 3/4 ભાગ જેટલા સમયની જરૂર હોય છે. આમ આ ભાગ તેની પ્રેક્ટિસનો સમય દર્શાવે છે. 3/4 ભાગ અહીં સુધીનો ભાગ થશે 3/4. કલાકના 4 સરખા ભાગમાંથી 3 ભાગ જેટલો સમય તેને જોઈએ. આમ તે થશે 3/4. હવે કહેવામાં આવ્યું છે કે તેણે કલાકના 1/4 ભાગ જેટલા સમય સુધી તો પ્રેક્ટિસ કરી જ લીધી છે. આમ તેણે 1/4 ભાગ જેટલો સમય લીધો છે માટે હવે તેને પ્રેક્ટિસ કરવા માટે વધુ કેટલા સમયની જરૂર પડે? જુઓ, તેને અહીં સુધીનો સમય જોઈએ વધુ પ્રેક્ટિસ કરવા માટે, જે આપણે જોઈ શકીએ છીએ. પણ તેને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવવું તે વિશે વિચારીએ. તેને અહીં સુધીનો સમય જોઈએ. તેને કુલ 3/4 જેટલો સમય લાગે છે, જેમાંથી તેણે 1/4 જેટલો સમય લઈ લીધો છે. માટે જો 3/4માંથી 1/4 બાદ કરીએ તો આપણને જે જવાબ મળે તે થશે તેને પ્રેક્ટિસ કરવા માટે જોઈતો સમય. બંનેમાં છેદ સમાન છે માટે તેને બરાબર લખાય 3-1/4 બરાબર 2/4. અહીં પણ જોઈ શકાય છે કે તેને 4 ભાગમાંથી 1 અને 2 ભાગ જેટલો વધુ સમય જોઈએ પ્રેક્ટિસ કરવા માટે, 2/4. હવે આપણે જાણીએ જ છીએ કે 2/4 એ 1/2 જેટલું જ થાય. તે આપણે જુદી જુદી રીતે વિચારીએ. તમે અહીં જોઈને પણ કહી શકો કે આ ભાગ એ આખા ભાગ કરતા અડધો દેખાય છે. અથવા તમે 4 એક સરખા બ્લોક બનાવી શકો અને જો તેમાંથી 2 ભાગને ભરી દઈએ તો તમે કુલ ભાગના 1/2 ભાગને ભરી દીધો છે તેમ કહેવાય. અને હવે જો 1 સરખા 2 ભાગમાંથી 1 ભાગને હું ભરી દઉં તો તે પણ તેટલો જ જથ્થો દર્શાવે છે. આમ 2/4 અને 1/2ની કિંમત સરખી જ કહેવાય. પણ જો ગાણિતિક રીતે તે દર્શાવવું હોય તો અંશ અને છેદ બંનેમાં સરખો ફેરફાર કરવો પડે. બંનેને 2 વડે ભાગતા, કારણ કે બંને 2 વડે વિભાજ્ય છે. આમ 2 એ તેમનો ગુસા છે તેમ કહી શકાય. આમ 2/2 = 1 અને 4/2 = 2. આમ તેને કલાકનો કયો ભાગ વધુ પ્રેક્ટિસ કરવા માટે જોઈએ? તો જવાબ થશે 1/2 કલાક અથવા અડધો કલાક.